આટલે બધું લેસન સ્વાધ્યાય વાંચનની કયા સમયે કરો છો અને કેવી રીતે કરી શકો છો? જવાબ આપવો કે એની મને ખબર નથી, પણ હું નિત્ય રામચરિત માનસ અને ભગવદ્ ગીતાનો જ સ્વાધ્યાય કરું છું, બીજો કશું નથી સ્વાધ્યાય કરતો, મારી કોઈ પૂર્વ તૈયારી નથી. હા, એનો અર્થ એ નથી કે હું પુસ્તકો નથી વાંચતો કે કવિતા નથી વાંચતો. મને કોઈ પણ નવું પુસ્તક હું રાખું છું અને મને સમય મળે તો બે ચાર પાના વાંચી લઉં છું, પણ મને રામચરિત માનસમાંથી સ્વયં એટલું મળે છે કે કેમ કહી શકું એવું છે, એટલે મારો કોઈ પ્રયાસ નથી, પ્રસાદ છે આ. હું સતત એમ પ્રયાસ નથી, આ કોઈનો પ્રસાદ છે. પણ બાપુ, ભારતમાં કથા કરો અને વિદેશમાં કથા કરો, શૈલીમાં અથવા તો ઓડિયન્સ શું, તમારો બંનેમાં ફરક શું જોવો? કોઈ પણ નદી, હું ખાલી ગંગાનું નામ આપું છું, પણ કોઈ પણ નદી વહેતી હોય ત્યારે એનો પ્રવાહ, એનો રસ્તો એની મળે નક્કી કરે. એમ રામકથા શિવે કહ્યું કે ગંગા છે ત્યારે મને એમ લાગે કે મારી સામે કયું ઓડિયન્સ છે, એની સામે મારે કઈ રીતે વહેવું, એ એની મેળા નક્કી નક્કી થઈ ગઈ. પછી બિલકુલ દેહાત હોય, મજાદર જેવું ગામ, તો ત્યાં પ્રવાહ એવો હોય છે, કોઈ એનું કંઈક જુદું છે. બરાબર. એટલે અને મને એમ લાગે છે કે વક્તાનું એક લક્ષણ હોવું જોઈએ કે એને એને 15 મિનિટમાં ખ્યાલ આવી જવો જોઈએ આમમાં, શ્રોતાનું કયું સ્ટાન્ડર્ડ. એટલે એ થઈ જતું. જેમ એક શિક્ષકને એક વિદ્યાર્થીને જોવો ખબર પડી જાય કે આ છોકરો આગળ વધે, હું શિક્ષકને મૂળ મને ખ્યાલ આવે. તું તમારી દ્રષ્ટિએ આદર્શ ઓડિયન્સ કોને માનો છો? નહીં, મારા માટે દરેક, મારા માટે બધા જ શ્રોતા માત્ર મારા માટે પાત્ર છે. મારા તરફથી કોઈ ભેદ નથી, પણ કોનું કેવું પાત્ર છે, એ કેટલું ઝીલે છે, એના ઉપર આધારિત છે. જેમ તમે સતત કહો છો કે જવાબદારી તમારી છે, બોલવું એ બધી મારી જવાબદારી, પણ સાંભળો છો કયા અર્થમાં એ તમારી જવાબદારી. વિદેશની કથા માટે કોઈ ખાસ તૈયારી કરવી પડે? પાસપોર્ટ, વિઝા, ક્યા વાત, વાહ બાપુ. મારી એક બેગ હોય, મારા 3 જોડ કપડાં હોય, મારી પૂજા, મારી પોથી આસી હોય મારી પાસે. કશું મેં કોઈ દિવસ કોઈ જગ્યાએ સામાન પ્લેનમાં નથી નાખ્યો, મારા હાથમાં જ હોય છે. મારી આટલી યાત્રાનો સાર. વિદેશમાં એક તો ઓડિયન્સ ઓછો, એટલે સંખ્યા ઓછી હોય છે, એનાથી અધિક સંખ્યા હોય ને ઓછી સંખ્યા કંઈ ભેદ લાગે તમને? ના ના, સંખ્યા સ્ટાન્ડર્ડ મહત્વનો છે. સંખ્યા બહુ સરસ. અંગ્રેજીમાં શું કહે, ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી, ક્વોલિટી, યતા અને ગુણવત્તા. વિદેશની કેટલામી કથા બાપુ આ? 108. વિદેશમાં 108? વિદેશમાં 108. કેટલા વર્ષમાં? 76માં પહેલી વાર. 76માં કે પહેલી વાર? 76. અને ક્યાંની હતી એ પહેલી કથા? કેન્યાની. ત્યાં 108મી બાપુ એમ કીધું, આખી માળા પૂરી થઈ. માળા પૂરી થઈ. વર્ષમાં કેટલી, 3-1 સરેરાશ થાય વિદેશ કથા? હા, ક્યારેક 4 થઈ જાય, ક્યારેક 2. એકાદ અમેરિકા તરફ હોય. પણ બાપુ, હમણાં તમે કથાનું પ્રમાણ વધારી દીધું, થોડું વિદેશની કથા માટે બાપુ આમ કયા ખાસ કોઈ માપદંડો, આમ એવું કોઈ ખરું કે આવું હોય તો જવું, ના જવું? કોઈ કોઈ નિયમ નહીં, કશું નહીં. આમંત્રણ આવે, મારા કાર્યક્રમમાં ફિટ થતું હોય ત્યારે હું આપું. જોગ લગ્ન ગ્રહ આરતીથી. વિદેશની કથામાં ક્યારે કડવો અનુભવ, કોઈ કડવો અનુભવ? મારા માટે તો કડવા અનુભવનો સવાલ જ ઉઠતો નથી. નહીં,
હું એક જ કહું છું કે મારા સ્વભાવની સાથે જેને ફાવે નહીં એને દુનિયામાં ક્યાંય ન ફાવે. એટલે મારે મારે કોઈની સાથે કડવો અનુભવ થાય, હું રહું જ એવી રીતે કે મારે મારું સ્વભાવ સ્વભાવ જ એવો કે કંઈ કડવો અનુભવ. અને બાકી આજ મેં કથામાં કહ્યું કાંઈક એવું હોય તો સ્વીકારનો માણસ, એટલે મને નડે નહીં એ વસ્તુ સ્વીકારી લો. એટલી જ નિંદાને હું સ્વીકારું છું ને એટલી સ્તુતિને હું સ્વીકારું છું, બંનેનો સ્વીકાર છે. રાહ જોઉં છું મૂલ્યાંકનની, પ્રતીક્ષા છે મૂલ્યાંકન. પણ બાપુ એવું લાગે છે કે આટલો પ્રવાહ થયો એનું મૂલ્યાંકન જેવી રીતે થવું જોઈએ એવું એવું નથી થયું એવું કહી શકાય? હા, કારણ કે લોકો કથાને એક ધાર્મિક મેળાવડો સમજે. કથા એટલે ધાર્મિક, ચીલા ચાલુ, પીટી પીટાઈ વાતો. કથાકારની એમ ક્યારે કસોટી થતી હોય એવું લાગે? કથાકારને બીજી કોઈ તો કસોટી, સૌના જુદા જુદા અનુભવ. પણ કથાકાર પોતાના વિષયને અને વક્તવ્યને ન્યાય ના આપી શકે ત્યારે એને ભીતર એનો એનો ધર્મ ગ્લાની અનુભવે, અંદરનો ધર્મ.